नमस्ते वाला बाळको, ई लर्निंग क्लासीसमां एक वार फरीथी आपनुं हार्दिक स्वागत छे। बाळको, आजे आपणे धोरण 4 मां गुजराती विषयमां एकम 11 रंगबेरंगी रमकड़ा तेनो प्रश्न 7-8 अने नीचे आपेल प्रवृत्तिओ जोईशुं। बाळको, तमारी गुजरातीनी टेक्स्टबुकमां पेज नंबर 85 पर प्रश्न 7 सुंदर मजानी कविता आपवामां आवी छे। चालो आपणे तेने वाँचीशुं, गाईशुं अने समझीशुं। प्रश्न 7, कविता वाँचो अने गाओ। बाळको, अहीं सुंदर मजानी एक कविता आपवामां आवी छे अने अहीं एक सरस चित्र आपवामां आव्युं छे। शेनुं चित्र छे? દિવાસળીના ખોખાનું ચિત્ર છે અને દિવાસળીનું ચિત્ર છે। કવિતામાં પણ દિવાસળીના ખોખા વિશે જ વાત કરવામાં આવી છે। દિવાસળીના ખોખા લીધા તેના તો મેં ડબ્બા કીધા। શું કર્યું? દિવાસળીનું ખોખું લીધું અને તેનું શું કર્યું? ડબ્બા કીધા। શેના ડબ્બા? રેલગાડીના ડબ્બા। સૌથી આગળ મોટું ખોખું બનાવી દીધું એન્જિન મોટું। સૌથી આગળ મોટું ખોખું રાખ્યું, તેનું શું બનાવ્યું? એન્જિન બનાવવામાં આવ્યું છે। સીટી વાગે પૂપ પૂપ ગાડી ચાલે છૂક છૂક। સીટી કેવી રીતે વાગે છે? પૂપ પૂપ એવી રીતે સીટી વાગે છે અને ગાડી છૂક છૂક ચાલે છે। ભક ભક એન્જિન ચાલ્યું જાય પાછળ ડબ્બા દોડ્યા જાય। એન્જિન કેવી રીતે ચાલ્યું જાય છે? ભક ભક કરતું ચાલ્યું જાય છે અને પાછળ તો ડબ્બા દોડ્યા જાય છે। જાતા જાતા આવી ભીંત ધડાક અથડાયું એન્જિન। જાતા જાતા શું આવે છે? ભીંત આવે છે અને એન્જિન કેવી રીતે અથડાય છે? ધડાક દઈને એન્જિન અથડાય છે। એન્જિનના તો ભૂક્કા થયા તમામ ડબ્બા છૂટા થયા। એન્જિનનું શું થયું? ભીત સાથે ભટકાવાથી ભૂક્કા થઈ ગયા અને તમામ ડબ્બા છૂટા થઈ ગયા। ડબ્બા મટીને ખોખા થયા રમત અમે તો રમી રહ્યા। ડબ્બા મટીને શું થયું? ખોખા થઈ ગયા અને રમત રમી લીધી। તો અહીં દિવાસળીના ખોખામાંથી એન્જિન અને રેલગાડીના ડબ્બા બનાવવામાં આવ્યા છે તેના વિશે વાત કરવામાં આવી છે। બાળકો, આ કવિતા પરથી જ પ્રશ્ન 8 કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે। તમારે તેના એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે। પ્રશ્ન 8, ઉપરની કવિતાના આધારે નીચે પૂછેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન 1, ડબ્બા સાદા બનાવ્યા હતા? જવાબમાં લખીશું, ડબ્બા દિવાસળીના ખોખાના બનાવ્યા હતા। પ્રશ્ન 2, સૌથી આગળ શું હતું? જવાબમાં લખીશું, સૌથી આગળ મોટું ખોખું હતું જેનું એન્જિન બનાવ્યું હતું। પ્રશ્ન 3, સીટી કેવી રીતે વાગે છે? જવાબમાં લખીશું, સીટી પૂપ પૂપ વાગે છે। પ્રશ્ન 4, ગાડી કેવી રીતે ચાલે છે? જવાબમાં લખીશું, ગાડી છૂક છૂક ચાલે છે। પ્રશ્ન 5, ભક ભક અવાજ શેનો આવે છે? જવાબમાં લખીશું, ભક ભક અવાજ એન્જિનનો આવે છે। 6, ડબ્બા કોની પાછળ દોડે છે? જવાબમાં લખીશું, ડબ્બા એન્જિન પાછળ દોડે છે। 7, એન્જિન ક્યાં અથડાયું? જવાબમાં લખીશું, એન્જિન ભીંત સાથે અથડાયું। પ્રશ્ન 8, એન્જિનનું શું થયું? જવાબમાં લખીશું, એન્જિનના ભૂક્કા થયા। બાળકો, આ પ્રશ્નોના જવાબ તમારે તમારી ગુજરાતીની ટેક્સ્ટબુકમાં સુંદર અક્ષરોમાં લખવાના રહેશે। પ્રવૃત્તિઓ, પ્રવૃત્તિ 1, નીચે આપેલા સિંહ અને હાથીના મોહરાને પૂર્ણ કરી રંગ પૂરો। બાળકો, અહીં સિંહનું મોહરું આપવામાં આવ્યું છે અને અહીં હાથીનું મોહરું આપવામાં આવ્યું છે।
तमारे पेन्सिल वड़े चित्र ने पूर्ण करवानू छे अने तेमा रंग पूरवाना छे। प्रवृत्ति बे, दीवासळीना खोखा लई तेनी गाड़ी बनाओ। तो बाळको, दीवासळीना खोखा तो घर में होय ज छे, तो आगळ जेम गीत में गाड़ीनू चित्र आपवामां आव्युं छे ने तेवी रीते तमारे दीवासळीना खोखानी गाड़ी बनावी अने घरे रमवानू छे। तो बाळको, आशा छे कि तमने एकम 11 रंगबेरंगी रमकड़ाना दरेक प्रश्नों तेमज तेना उत्तरो सरस रीते समझाई गया हशे। नेक्स्ट विडियो में आपणे आगळनो एकम जोईशुं। थैंक यू।